ત્યારે કે આપણે જે દુનિયાને જોવાની હોય જે સપના આપણે જોયા હોય તે સપના ચપના શું થઈ ગયા કે હવે એ પૈસા કમાય કે કંઈ પણ કરે તેના માટે કોઈ વસ્તુનું કંઈ મહત્વ નથી. એવા સમયમાં એ બેન એક સંસ્થા ચાલુ કરે છે નાનકડા રૂમમાં, અને પછી એ સંસ્થાને મોટી બનાવે છે કે અહીંયા જે આંધળી બહેનું હોય એ બહેનોને ભણાવે છે અને તૈયાર કરે છે, અને એ બહેનોને એવા તૈયાર કરે છે કે બહેનો સ્પોર્ટ્સની અંદર, ક્રિકેટની અંદર, રમત ગમતની અંદર, એજ્યુકેશનની અંદર, કોમ્પ્યુટરની અંદર, બધાની અંદર એવી બધી સ્કીલ ઊભી કરી છે. અમે પણ એ મુલાકાત લો પ્રજ્ઞા સેવા હું છે ગંગનગરની અંદર. તો ત્યાં બહેનોને તમે જે કામ નથી સરળતાથી કરી શકતા બહેનો ઝડપથી કામ કરી શકે છે. તમારા કરતાં તમે જે સોયનો દોરો ખોલવો એના કરતાં એ ઝડપથી ખોલાવશે, તમે કોઈ કોમ્પ્યુટરમાં ટાઈપિંગ કરો એના કરતાં એ ઝડપથી કરશે. તો એ બહેને આટલું બધું ક્રિએટિવ કેવી રીતે કર્યું, શું કામ કર્યું? જ્યારે આપણી આપણી પાસે આવી પરિસ્થિતિ આવતી હોય કે આપણે ફેલ થઈ જઈએ કે કંઈ ખાતું તો આપણે આત્મહત્યા કરી લેતા હોઈએ છીએ, ભણવાનું મૂકી દેતા હોય છે, બીજા રસ્તા અપનાવી લેતા હોય છે, ત્યારે આ બહેને શું કર્યું કે મારી પાસે જે પરિસ્થિતિ આવી છે એવા જ કેટલી બહેનો હશે, એ બહેનોને એવી તૈયાર કરી કે જે આપણામાં પણ સ્કિલ નથી એને પણ કે એના કરતાં પણ સ્ટાન્ડર્ડ આ બહેનો બને. તો એ બહેને આ અને ગુજરાત સરકારને પણ એને એટલા બધા એવોર્ડ આપ્યો, ભારત સરકારે હમણાં તેમને પદ્મશ્રી એવોર્ડ આપ્યું. તો આ જીવનમાં એમનામાંથી આપણે શીખવાનું છે કે જ્યારે જિંદગીનો અંત થઈ ગયો છે છતાં બીજાના માટે જિંદગી લોકો જીવે છે. આપણે નરેન્દ્ર મોદી સાહેબને જેવી જાણીએ છીએ કે એના જીવનમાં બધું સમાપ્ત થઈ ગયું, ફરીથી એને શરૂઆત કરી, એક આરએસએસમાં કચરા પોતા કરતા પ્રચારક બન્યા અને કેટલી બધી મહેનત કરી અને પછી દેશના વડાપ્રધાન બન્યા. તો મોરારી બાપુ એ પણ એકવાર ફેલ થયા હતા, બરાબર છે, તો એમની ફિલ્ડ હતી કે રામકથામાં, તો એમાં અત્યારે વર્લ્ડમાં એમનું નંબર છે. તો એવા ઘણા બધા ડૉક્ટર છે, જે રાવલ સાહેબ છે, એવા ઘણા બધા મહાપુરુષો કે જેને જીવનની અંદર લાખો વાર હજારો વાર એ લોકો ફેલ થયા છે છતાં પણ એમણે પોતાની જિંદગી પૂરી નથી કરી રહી. એટલે આપણી જિંદગીની અંદર ગમે ત્યારે ગમે ક્ષણો આવે એની સામે આપણે શું કરવાનું છે, લડવાનું છે, એમાંથી ભાગી નથી જવાનું. જો આપણે એમાં સામનો કરશું, અન્ના હજારે લગભગ 5-6 વાર આત્મહત્યા કરવા ગયા હતા, પણ એમની અંદર સ્વામી વિવેકાનંદના વિચારો હતા કે આપણે સામનો કરવાનો છે ગમે તેવી પરિસ્થિતિ આપણે આપણા જીવનની અંદર આવે જેની સામે આપણે ફાઇટ કરવાનું છે, ભાગવાનું નથી, આ જીવનમાં ફાઇટ કરવાની છે. તો જ તમે તમારા ટોપ લેવલ સુધી પહોંચી શકશો. અને આ મહાપુરુષ અબ્દુલ કલામ હોય કે આ ઘણા બધા એવા મહાપુરુષ છે, આઈન્સ્ટાઈન છે, ન્યૂટન છે, એ લોકોએ હજારો હજારો પ્રયોગો કર્યા, નિષ્ફળ ગયા છતાં પોતે ક્યારે આત્મહત્યા એવું નથી. એજ્યુકેશન મહત્વનું નથી, તમારું જીવન વધારે મહત્વનું છે, પણ આપણે દરેક ક્ષણે પડકાર છે, એ પડકારની સામે લડવાનું છે તો જ આપણે સફળ થઈ શકીએ.